હા, હું મારા પ્રોગ્રામ માં ભણતરની વાત એટલે રોજ કરું છું. ચાર ચોપડી હું ભણ્યો છું, બપોર સુધી ભણવા જવાનું, બપોર પછી ઢોર ચારવા જવાનું. છ વાર હું વિદેશ ગયો. ઇંગ્લિશમાં પ્લેનમાં ફોર્મ ભરવા પડે આપણે, તો એ મને તો આવડતું નથી, બીજા ભરી દે તો હું મોરો નથી પડતો. હું એમ માનું કે આપણે મોટા માણસ છે, માણસો રાખ્યા છે. આપણે કીધું હું આ નાની નાની વાતમાં માથાકૂટ કરવી, એ કીધું આ લોકો કાંઈ જ કરે. મારા પ્રોગ્રામમાં ભણતરની વાત એટલા માટે હું કાયમ કરું છું કે હું વિદેશ જાઉં છું અને મને જે તકલીફ પડે છે એ આપણા દેશના કોઈ દીકરી દીકરા ન પડવી જોઈએ. ફરજિયાત ભણાવો, ભણાવો અને ભણાવો. કોમ્પ્યુટર યુગ છે, આ દેશનો વિકાસ કેટલો થયો, 7 વર્ષમાં ગુજરાતની ભવ્ય અને ભાતીગળ પ્રગતિ થઈ છે. હું હમણાં 6 મહિનામાં એક પ્રોગ્રામ માટે બહેરીન ગયો હતો, ત્યાં આપણા ફરજિયા હોનીમાં એક લગ્નના પ્રસંગે મારો પ્રોગ્રામ હતો. એ લોકો વાતો કરતા હતા આપણા ગુજરાતની કેટલી સારી પ્રગતિ છે, કે અમારે પાછું વયું. હું કીધું આવતા રહ્યો, હરણફાળ પ્રગતિ આપણા દેશની 7 વર્ષમાં ભવ્ય અને ભાતીગળ પ્રગતિ છે, થઈ છે. હજી 10 વર્ષ જવા દો, આપણે વિદેશમાં નહીં જવું પડે. અહીં ધ્રોલમાં ભૂરિયા છકડો રિક્ષા હલાવતા છે, 5 રૂપીસ ફલ્લા, 5 રૂપિયા મેમ, આપણે કેવું ને 3 ન ન ન. આ કઈ જેવી તેવી પ્રગતિ. હા, અત્યારે આ નેનો ગાડી આવી ગઈ લ્યો અમારા રાજકોટમાં. બાયું બકાલું લેવા જાય તો એ નેનો લઈને જાય, તેરે નેનો મેરે નેનો. હા, 7 રૂપિયાનો હરકો, 1.5 લાખની નેનો. આ કઈ જેવી તેવી પ્રગતિ થઈ. સારા ભારત દેશમાં 15-17 પ્રાંત સર્વથી સરમોળ છે અમારી ગુણવંતી ગુજરાત. હા, નર્મદાના નીર ઘેરે ઘેરે આવી ગયા. આ વાહનનો યુગ નહોતો ને તેથી ભાઈ નર્મદા જવું નાવું એ જીવનનો લાવો મનાતો. ગંગાજી જવું નાવું એ જીવનનો લાવો હતો, ત્યારે વાહન વ્યવહાર નહોતા. પછી બાયુના નામ રાખતા, ગંગા હાહું હોય, ગોદાવરી વો હોય, ક્યારેક બે બાતે ને પછી હાહરા નાય. હા, અત્યારે તો આ જીવવા દેવો યુગ છે. અત્યારે તમે જો બૂચ મારવા વાળાનું હાલે, ખાલી છાપામાં જાહેરાત આપો બૂચ મરવા માટે મળો, તોય 2-5 જણા એવા નીકળે. હાલો ને કેદું ને કોઈ માર્યા નથી, જાણવા મળે પદ્ધતિ એની છે, કઈ ફારફેર કર્યો. હા, કઈ જેવી તેવી પ્રગતિ છે આપણા દેશની. હું તો એમ કઉ છું ભાગવા જેવો આ યુગ નથી, જાગવા જેવો આ યુગ છે. આ વડીલો પાકડીઓ વાળા બેઠા એને પૂછો, વાળીએ હાળા હારા હાથી નહીં, હારા ગાડાય નહીં, લુગડા એક જોડી થાપણાના હોય એ વાર પર બે પહેરે, બાકી થીગડા માથે થીગડા માર્યા હોય. મેન લુગડું ક્યાં છે દેખાતું નહીં, પડકા ગરી જતા જ મુંજાઈ મરી જતા. આ એ ચોઈણા પલળતા ને ચોમાહામાં મણ મણ ના થતા. આ અટાણના VIP બાયું ને ધોવા દીધા હોય છૂટા છેડા લઈ લે. હા, વોશિંગ મશીનમાં નાખો તો મશીન બંધ પડી જાય હો હો કરીને. હા, અત્યારે વાળીએ વાળીએ ટુ વ્હીલ પડ્યા છે, બાઇક, બોક્સર, સ્પ્લેન્ડર, હોન્ડા, હમણાં નવું આવ્યું અપાચી. પેલા પગમાં કપાસી હતી, અપાચી આવી ગયા, બોલો. હા, જેવી તેવી જમાવટ થઈ. 10 વર્ષ જવા દો, વાળીએ વાળીએ 4 વ્હીલ છે. ખેડૂત એસી ગાડી લઈને સવારે વાળીએ જાય, બાય બપોરે 12 વાગ્યે હેલિકોપ્ટરમાં ભાત લઈને આવશે. આકાશમાંથી ઉતરા રે ભોળી ભોવાનીમાં, ઉતરા એવા નોતરા મનસે દાંતડા લઈને હરળ હરળ વાટવા. હા, આ કઈ જેવો તેવો યુગ છે. ગામડામાં ક્યાં ડોક્ટરો નહોતા, શહેરમાંથી ડોક્ટર આવે, આંગળીમાં હોય મારીને કાચમાં લોહી કહીને વૈયા જતા. અમુક અમુક ગુજરી ગયા પછી 6 મહિને દવા આવતી, ડોશીમાં દવા જોઈને રોવે, અરે રે તારા બાપા હોત તો કેવા પીત. હવે ક્યાં તારા બાપા હરાજમાં પહેર્યા થઈ દવા આવી, શું કરવું. કીધું કાંચિયા ને પાઈ દઈએ આગોતરા જામીન.
એટલે વર્તમાન નું આપતો મૂકી દો અહીંયા સાથે, કારણ કે આ બે ભેગું દૂધ ને ડુંગળી નો હાલે. આ શેરડી ને હાથા જેવું થાય, ખાવાની માન મજા આવે તો ગાંઠ આવી જાય. બે ત્રણ વાર એવું થાય હાથો પૂરો થાય. હા, અમુક ની જિંદગી છકડો રિક્ષા જેવી હોય, સાઈડ આપે નહીં સાઈડ કાપે નહીં, એવા લીવર મારીને બેસી ગયો. હા, અમારે પીએસઆઈ સાહેબ, અમારો એક જણ નીકળ્યો રિક્ષા લઈને, તે રોક્યો પેસેન્જર એટલા બધા ઉતર્યા સાહેબ ને, એમ થયું કે આ બસમાં એટલા સમાય ને, એ કે દંડ નથી કરવો પણ ગોઠવી તો કેમ બેહાડ્યા હતા, એવા પી મારીને ભાઈ બેહાડ્યા ને પાછો મૂંગો નથી રહેતો. એ કે સાહેબ એક જગ્યા થઈ છે, તમારે આવવું છે. આવવાનો દીકરો છે આમાં ભયો દા. હા, અત્યારે તમે વાડીએ હોય, ખેતરે હોય, કારખાને હોય, રોડ ઉપર હોય, દિવસ હોય કે રાત હોય, ગમે ત્યારે દુખાવો ઉપડે 108 ઉપર રિંગ મારો, તરત ગાડી આવે, ડોક્ટરો ભેગા, મને બાટલા ચડાવો, પૂછતા નથી રૂપિયા છે, કડકા કંપની છો, આથી વધારે સારી સુવિધા બીજી કઈ હોય. ગામડામાં ડોક્ટરે દવાખાનું કર્યું ને તો ખેડું હાંજી ગયું. ડોક્ટર કે બોલો ભાઈ, કે સાહેબ હું આમ પિંડીમાં દબાવું ને તો મને દુખે છે. તે ડોક્ટર શું કે ખબર, શું કામ દબાવવું જોઈએ હખણો બેહીને, હા આવા નવા એટલે આવે લાવ 150 રૂપિયા, શું પિંડીને દબાવવાની જરૂર છે, એમને કાઢી નહીં બોલો. એક ભાઈ વળી એને બાપુજીને લઈને ગયા, તો કે બોલો ભાઈ, તો કે બાપુજીને કાને બરોબર સંભળાતું નથી. તો ડોક્ટર કે કેટલી ઉંમર બાપુજીની, બોલો કે 80 વર્ષ. 80 વર્ષે એને શું ગાડ્યું સાંભળવી, હા આવા નવા એટલે આવે લાવ 150 રૂપિયા કાઢી નહીં. એક જુવાન ગયો, એ કે સાહેબ હું બસમાં બેહું ને તો મને ચક્કર આવે, પણ શું કામ બેહવું જોઈએ છકડા કેટલાય જાય ભૂતિ વિનાના, હા આવા નવા એટલે આવે લાવ 150 રૂપિયા. બે વર્ષમાં સાહેબ ને બે માળનું મકાન ને એસી ગાડી ને હરામ કોઈને દવા દેવી, ગમે એ દર્દી આવે હા એમ કઈ 150 લઈ લેવાનું. બોલો હવે એ ઓલા ખેડૂત ને ખબર પડી, મને ખકલાવ્યો એમ સાહેબ, કે બે ત્રણ વર્ષથી આખા ગામને ખકલાવે, તો ખેડૂત હાઈ જે ખાર ખાઈ ગયો, પાવડાનો હાથો લઈને દવાખાને ગયો, આમ જઈને ઉભો રહ્યો. તે ડોક્ટર કે બોલો ભાઈ, કે સાહેબ ત્રણ દીથી એમ થાય છે કોકને બે ત્રણ નાખું, કે નાખો ત્રણ નાખી સાહેબ ને એક કળીમાં પાટું માર્યું, હા આમ દવા દેવાય. ડોક્ટર કોમામાં આવી ગયા, દવાખાને ઘરના બધા હલબલ આવે, ઓળખો છો હમુય નથી જોતા. હમણાં ત્રણ દી પેલા હું ગયો તો મેં ન્યા જઈને કીધું, હા તઈ છે જ આંખ ખોલી, એને કે હાથા વાળા આવી ગયા, શું વિજ્ઞાન જાથા વાળા હારા પણ પાવડાના હાથા વાળા નહીં હારા. હા, ખેડૂત એક હાથી રાખ્યો, એવો અજળ હાથી આવી ગયો ભાઈ. ખેડૂ એક દી રોટે હાથી ને કે કોદાળી ક્યાં છે, કે પાવડા પાહે. પાવડો ક્યાં છે, કોદાળી પાહે. પણ બે ક્યાં છે, કે પાહે પાહે. ભોળનો દીકરો એમ નથી કેતો અહીં પીયો.